નમસ્કાર શ્રોતા મિત્રો, હું ફરી પાછી આવી ગઈ છું વિકાસ પીડિયાના સથવારી અને આપણો મનગમતો કાર્યક્રમ પાંજો હકમાં. તમારી વાતો મારી વાતો વિકાસની વાતો, તમારી વાતો મારી વાતો વિકાસની વાતો. સાંભળો વિકાસ પેઢિયા પર આપણા હકની વાતો, સાંભળો વિકાસ પેઢિયા પર આપણા હકની વાતો. પાંચો હક, 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 પાંચો હક. રાત વીતીને પડી સવાર, હજુ એ ના આવે મનમાં વિચાર. ગણ્યા ન ગણાય, વીણ્યા ન વીણાય, અગણિત કર્યા તમે ઉપકાર. કર્યા જ કરું હું એ વિચાર, કેમ કરીને માનું હું આભાર. શ્રોતા મિત્રો, પાંજો હક કાર્યક્રમમાં તમારું સ્વાગત છે. આજે યોજનાની માહિતીમાં સામૂહિક શૌચાલય યોજના વિશે માહિતી મેળવીશું. સર, તમારો પરિચય આપો ને. મારું નામ મહેશ ચાવડા છે. હું જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત જિલ્લા કોર્ડિનેટર તરીકે ફરજ બજાવું છું. અને તમે જે કહો છો સામૂહિક શૌચાલય, એ યોજના કેટલા સમયથી ચાલુ છે અને એનો ઉદ્દેશ્ય શું છે? આ યોજના 2004-05 થી ચાલુ છે. આ યોજના શરૂઆતમાં 1999 આવેલી હતી, જે સ્વચ્છતાલક્ષી કામગીરી કરે છે. આ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારની અંદર સ્વચ્છતા અને વ્યક્તિગત શૌચાલય, લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા આ યોજનાની સ્થાપના કરવામાં આવેલી છે. આ યોજના અંતર્ગત જે શૌચાલય વિહોણા કુટુંબો છે તેમના ઘરે શૌચાલય લાભાર્થી દ્વારા બાંધવામાં આવે, અને ભારત સરકાર દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા જે સહાય મળવા પાત્ર છે એ લાભાર્થીના ખાતામાં જમા કરાવવામાં આવે છે. એટલે કયા લાભાર્થીને લાભ મળે છે? બીપીએલ, એપીએલ એવું કઈ છે? હા, આ યોજના અંતર્ગત બીપીએલ કેટેગરીમાં જે કુટુંબો આવે છે એ કુટુંબોને ભારત સરકાર દ્વારા 12,000 રૂપિયાની પ્રોત્સાહન સહાય આપવામાં આવે છે. તેમજ જે એપીએલ કુટુંબો છે, આ એપીએલ કુટુંબમાં 5 કેટેગરી નક્કી કરવામાં આવેલી છે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, જમીન વિહોણા, ખેત મજૂરો, જે કુટુંબના વડા બહેન હોય, તેમજ જે કુટુંબના વડા અપંગ ભાઈ હોય એમને પણ એપીએલનું કાર્ડ ધરાવતા હોય તો એ લોકોને પણ 12,000 રૂપિયાની સહાય મળવા પાત્ર છે. તેમજ આ કેટેગરી સિવાયના જે કુટુંબો છે એમનો મુખ્યમંત્રી સ્વચ્છતા નિધિમાંથી 4,000 રૂપિયા, તેમજ નિર્મળ ગુજરાત યોજના અંતર્ગત 4,000 રૂપિયા, એમ કુલ 8,000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે. અને આ યોજનાનો લાભ મેળવવો તો શરૂઆતથી લઈને છેલ્લે સુધી શું પ્રક્રિયા છે? આ યોજનાનો એવા લાભાર્થીને લાભ આપવામાં આવે છે કે જેમની પાસે શૌચાલયની વ્યવસ્થા જ નથી. જે લાભાર્થી શૌચાલય વિહોણા, અમારી માર્ગદર્શિકા મુજબ શૌચાલય વિહોણા જે લાભાર્થીઓ છે એવા લાભાર્થીઓને અમે એક સર્વે કરીએ છીએ કે ગ્રામ પંચાયતની અંદર કુલ કુટુંબો કેટલા છે, એ પૈકી શૌચાલય કેટલા ધરાવે છે, શૌચાલય કેટલા નથી ધરાવતા. હવે જે કુટુંબો પાસે શૌચાલયની વ્યવસ્થા નથી એવા કુટુંબોની પહેલાં તો અમે એક યાદી તૈયાર કરીએ છીએ. આ યાદી મુજબ એ કુટુંબો કઈ કેટેગરીમાં આવે છે, એપીએલ, બીપીએલ, એપીએલની 5 કેટેગરી, એપીએલની જનરલ કેટેગરીમાં આવે છે, એ સર્વે થયા પછી જે લાભાર્થીને શૌચાલયની કામગીરી કરાવવાની થાય છે એ લાભાર્થીએ તાલુકા ગ્રામ પંચાયતમાંથી તલાટી અથવા સરપંચ પાસેથી એક અરજીપત્રક મેળવવાનું રહે છે. આ અરજીપત્રકની અંદર લાભાર્થીનું નામ, લાભાર્થીની તમામ વિગતો દર્શાવવાની હોય છે. ત્યાર પછી એ વિગતો પૂર્ણ થયા પછી લાભાર્થી એ અરજીપત્રક ગ્રામ પંચાયતમાં રજૂ કરે છે. ગ્રામ સુખાકારી સમિતિ જે સ્વચ્છતા લગતી કામગીરી કરે છે એ લોકો લાભાર્થીના ઘરે વેરિફિકેશન કરે છે કે આ ભાઈની પાસે શૌચાલય છે કે નહીં. એ વેરિફિકેશન થયા પછી ગ્રામ સુખાકારી સમિતિ તાલુકા પંચાયતમાં લાભાર્થીના શૌચાલય બનાવવા માટેની અરજી રજૂ કરે છે. ગ્રામ સુખાકારી સમિતિનું કામ એ છે કે એ લોકો શૌચાલય બનાવવા માટેની વહીવટી મંજૂરી આપે છે. ત્યાર પછી જે આ યોજના અંતર્ગત નિયત કરેલું ફોર્મેટ છે, આ ફોર્મેટની અંદર લાભાર્થીનું અરજીપત્રક તૈયાર કરવામાં આવે છે. આમની સાથે લાભાર્થીનો રાશન કાર્ડ, લાભાર્થીના બેંક પાસબુકની ઝેરોક્સ, ઇલેક્શન કાર્ડની ઝેરોક્સ, લાઇટ બિલની ઝેરોક્સ અને ગ્રામ સુખાકારી સમિતિનો ઠરાવ, આ 5 આધાર પુરાવા સાથે અરજીપત્રકમાં એ જોડવાના રહે છે અને ત્યાર પછી એ તાલુકા પંચાયતમાં જમા કરાવવાના રહે છે.
અને હાલ તમે કહી શકશો કે આ યોજનાનો લાભ એટલે કેટલા વિસ્તારના લોકો સુધી મળી શક્યો છે? આ યોજના અંતર્ગત જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં, આ યોજના એવું નથી કે કોઈ સ્પેસિફિક તાલુકો કે ગામ જ નક્કી કરેલું, જિલ્લાની તમામ યોજનાના તમામ ગામો અને તમામ કુટુંબોને આવરી લેવાનું છે. એવા પણ અમુક ગામો છે જ્યાં હજી સુધી આ લાભ નથી મળ્યો, એ માટે તમે શું કહી શકો? જેમ કે પાવરપટ્ટી વિસ્તારના અમુક એવા ઘરો છે જ્યાં હજી સુધી આ લાભ નથી મળ્યો. જે કુટુંબો જે ગામોની અંદર આ લાભ નથી મળ્યો, તો અમે એવા જ પ્રયાસો કર્યું છું આઈસી દ્વારા કે લોકો સુધી આ યોજનાનો લાભ મળે અને લોકો યોજનાથી માહિતગાર થાય અને વધુમાં વધુ આ યોજનાનો લાભ લે. અને જ્યારે આ બધી જ પ્રોસેસ થઈ જાય અને એના પછી શૌચાલય બનવાની મંજૂરી ક્યારે મળે? શૌચાલય બનવાની મંજૂરી લાભાર્થી જ્યારે પણ અરજીપત્રક લઈ જાય એના બીજા દિવસે અથવા એ જ દિવસે ગ્રામ સુખાકારી સમિતિ એનું વેરિફિકેશન કરી નાખે છે, ચકાસણી કરી લે છે કે એના ઘરે શૌચાલય નથી. એટલે ગ્રામ સુખાકારી સમિતિ પંચાયત લેવલે જેને વહીવટી મંજૂરી આપે છે કે તમે આ શૌચાલયની કામગીરી કરી શકો છો. હવે એ જ દિવસે લાભાર્થી આ કામગીરી ચાલુ કરી શકે છે. હવે અમારી આ જે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના છે, આ યોજના અંતર્ગત જે લાભાર્થીની આર્થિક પરિસ્થિતિ નબળી છે એમને 2 હપ્તાની અંદર આ સહાય મળવા પાત્ર છે. કે પ્રથમ હપ્તો લાભાર્થી દ્વારા 2 શૌચાલયના ખાડા તૈયાર કરી એની સાથેનો ફોટોગ્રાફ્સ ગ્રામ પંચાયતમાં રજૂ કરે છે, ગ્રામ પંચાયત તાલુકા પંચાયતમાં રજૂ કરે છે, તો તાલુકા પંચાયતમાંથી લાભાર્થીના ખાતામાં 5,000 રૂપિયાનો પહેલો હપ્તો ચૂકવવામાં આવે છે. પહેલો હપ્તો ચૂકવ્યા પછી લાભાર્થી એ રકમનો ઉપયોગ ઉપરનું જે કન્સ્ટ્રક્શનનું કામ છે એના માટે કરી શકે છે. એ કન્સ્ટ્રક્શનનું કામ પૂરું થયા પછી લાભાર્થી શૌચાલય સાથેનો બીજો ફોટો તાલુકામાં રજૂ કરશે. એ બીજો ફોટો રજૂ કર્યા પછી લાભાર્થીની જે બચત રકમ છે 4,000 અથવા 7,000 એ રકમ લાભાર્થીના ખાતામાં 1 અઠવાડિયાની અંદર જમા થઈ જાય છે. તમે ખૂબ સરસ માહિતી આપી છે અને અમે આ માહિતી રેડિયો પર પ્રસારણ કરવાના છીએ. તમે લોકોને કઈ મેસેજ આપવા માંગતા હો તો? હું લોકોને એટલો જ મેસેજ આપવા માંગુ છું કે અત્યારે જે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના છે, આ યોજનાનો લોકો વધુમાં વધુ ઉપયોગ કરે અને 2019ની અંદર આખા ભારતને સ્વચ્છ ભારત બનાવવાનું જે આયોજન કરવામાં આવેલું છે, આ આયોજનમાં તમામ કુટુંબો, તમામ ગ્રામ પંચાયતો, તમામ તાલુકા, તમામ આ યોજનાનો લાભ લે, એ જ મારો સંદેશ છે. શ્રોતા મિત્રો, આ કાર્યક્રમમાં તમને દરરોજ અલગ અલગ યોજનાઓની માહિતી પૂરી પાડવામાં આવે છે. આજે આ યોજનાની માહિતી તમને કેવી લાગી તે માટેના તમારા પ્રતિભાવો અમને જરૂરથી લખીને મોકલી શકો છો. આ કાર્યક્રમ પોર્ટલ વિકાસપીડિયા, જે ભારત વિકાસ પ્રવેશ દ્વાર INDG નામની રાષ્ટ્રીય કક્ષાની પહેલના ભાગરૂપે તૈયાર કરવામાં આવેલ છે, જેમાં સામાજિક વિકાસને લગતા વિષયો ઉપર ICT આધારિત માહિતીસભર ઉત્પાદનો અને સેવાઓ આપવામાં આવેલ છે. INDG પહેલ ઇલેક્ટ્રોનિક અને માહિતી પ્રૌદ્યોગિકીકરણ વિભાગ, DITY સંચાર અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય, ભારત સરકાર દ્વારા આધારભૂત કરવામાં આવ્યું છે અને સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પ્યુટિંગ હૈદરાબાદ દ્વારા ચલાવવામાં આવે છે. વધુ માહિતી માટે www.vikaspedia.com ની મુલાકાત લેવી. શ્રોતા મિત્રો, આ કાર્યક્રમ તમે નિયમિત સાંભળતા રહેજો. આ કાર્યક્રમ તમને કેવો લાગે છે તેના માટે તમારા પ્રતિભાવો પણ મોકલી શકો છો. તેના માટે અમારો નંબર છે 7769046431, 7769046431. અમારો એડ્રેસ છે સૈયારેજો રેડિયો સ્ટેશન, 90.4 ભીમસર, તાલુકો નખત્રાણા. તમારી વાતો મારી વાતો વિકાસની વાતો, તમારી વાતો મારી વાતો વિકાસની વાતો, સાંભળો વિકાસ પેડિયા પર આપણા હકની વાતો, સાંભળો વિકાસ પેડિયા પર આપણા હકની વાતો. પાંચો હક.